નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે અને આ સાથે એ પણ સ્પષ્ટ થશે કે રાજ્યમાં 24 વર્ષથી ચાલતું ભાજપનું શાસન હવે અકબંધ રહેશે કે પછી વિપક્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવશે. તમામ એક્ઝિટ પોલમાં આ વખતે ભાજપની જીતનો નવો રેકોર્ડ સર્જાશે તેવી આગાહી કરવામાં આવી છે, પરંતુ છેલ્લી ઘડી જેવી ચૂંટણી કરતાં પણ આ વખતે વધુ બેઠકો મળશે. જોકે આમ આદમી પાર્ટીની જોરદાર એન્ટ્રીએ કોંગ્રેસની સાથે ભાજપને પણ મુશ્કેલીમાં મૂકી દીધી હતી અને આ જ કારણ છે કે છેલ્લા તબક્કાની ચૂંટણીમાં ભાજપે પણ પૂરી તાકાત લગાવી પડી હતી. પરંતુ હવે એવું લાગે છે કે ભાજપની આ મહેનતનું તેમને મીઠું ફળ મળ્યું છે, જેમાં ગુજરાતમાં પીએમ મોદી ધૂમ પ્રચારનું પરિણામ આજે રિઝલ્ટમાં દેખાઈ રહ્યું છે, જે દરમિયાન તેમણે દરેક રેલીમાં જનતાને ભાવુક અપીલ કરી હતી. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ એ દર્શાવી રહ્યું છે કે પીએમ મોદીની આ ઇમોશનલ અપીલ ગુજરાતીઓએ ઝીલી લીધી છે, જેમાં ખબરો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે પીએમ મોદીએ દરેક રેલીમાં જનતાને ભાવુક અપીલ કરી હતી કે આપણા નરેન્દ્રભાઈએ જ કહેવાનું મને, પીએમ તો હું દિલ્હીમાં છું. તેમણે ઇમોશનલી કહ્યું હતું કે વડીલોને મારા પ્રણામ કહેજો ને આટલું મારું કામ કરશો ને. અને પીએમ મોદીની આ ઇમોશનલ અપીલ ગુજરાતીઓએ ઝીલી અને ધૂમ વોટ આપ્યા છે. તો આ સાથે જ મોદીએ આ ગુજરાત મેં બનાવ્યું છે નો નારો પણ આપ્યો હતો. આ રીતે તેમણે અપીલ કરી હતી અને તેમનું પરિણામ આજે મતગણતરીના દિવસે દેખાઈ રહ્યું છે. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.